હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ કેમ છો બધા મજામાં છો ને માં સરસ્વતી શિશુ કુંજ શાળા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે જો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે અભ્યાસક્રમ પૂર્ણ કરી રહ્યા છીએ કેમ કેમ કે આપણી 4 તારીખથી પરીક્ષા ચાલુ થવાની છે બધાને ટાઈમ ટેબલ મળી ગયું છે હે ને મળી ગયું છે ને હા તો પરીક્ષામાં તમે પરિપત્રનું પરિરૂપ એટલે કે માળખું માળખું જોયું હોય તો એમાં નિબંધ પણ પૂછાવાના છે બરાબર છે તો નિબંધ કેવા હોઈ શકે કેવા પ્રકારના હોઈ શકે કેમના લખાય તે તમને પહેલા સત્રમાં જ મેડમે શીખવાડી દીધું હશે અને હા તમે પાંચમા ધોરણથી અથવા તો ચોથા ધોરણથી નિબંધ લખતા આવો છો એટલે તમને નિબંધ લખતા આવડતા જ હશે મને ખબર છે અને ખાતરી છે માટે આપણે અત્યારે નિબંધની ફક્ત ચર્ચા કરવાની છે નિબંધ તમારે તમારી નોટબુકમાં તમારી જાતે લખવાના છે જેથી પરીક્ષામાં પૂછાય તો તમને આવડે હું અહીંયા તમને માત્ર જે મુદ્દાઓ આપેલા છે તેની સમજ આપીશ અને તમારે તમારી જાતે એ પ્રમાણે નિબંધ લખવાનો રહેશે બરાબર છે તો ચલો શરૂઆત કરીશું હા તો અહીંયા અત્યારે આપણે દિવાળી હમણાં જ પર્વ ગયો દિવાળી અને આપણે બીજા સત્રમાં ફરી મળ્યા નવું સત્રનો પ્રારંભ કર્યો તો એ છે દિવાળી કે જ્યારે જૂનું સત્ર પૂરું થાય છે અને દિવાળી પછી નવું સત્ર પ્રારંભ થાય છે તો એની પ્રસ્તાવના તો દિવાળી મહત્વ શું છે દિવાળી કેમ ઉજવાય છે પહેલાં તો એ લખવાનું છે એ સિવાય દિવાળીનો તહેવાર ક્યારે આવે છે પહેલો મુદ્દો શું છે દિવાળીનો તહેવાર ક્યારે આવે છે તો આપણે અહીંયા પહેલી લીટીમાં શું લખવું પડે કે દિવાળીનો તહેવાર આસો મહિનાની અમાસે આવે છે અમાસથી દિવાળીના તહેવાર ચાલુ થાય છે પણ કયો મહિનો આસો આસો એ કયો મહિનો છે કોઈને ખબર છે હા ગુજરાતી મહિનો છે બરાબર છે કારતક માક્ષર કોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો ગુજરાતીનો છેલ્લો જે 12મો મહિનો છે તે આસો છે અને આસો મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે તો હવે એ દિવાળીનો તહેવારનું ધાર્મિક મહત્વ શું છે તો એ તમને ખબર જ હશે કે એ દિવસે ભગવાન રામ પોતાનો પોતાના 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યામાં સીતા માતાને લઈ અને પાછા આવ્યા હતા એની ખુશીમાં લોકોએ પોતાના ઘરમાં દીપડા પ્રગટાવી અને દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો તો એની યાદમાં આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ બરાબર છે હા તો હવે એ દિવાળીનો તહેવારમાં દિવાળો કેમ પ્રગટાવવામાં આવશે તો તમને ખબર છે કે કંઈક કોરોના જેવો રોગ જ્યારે પહેલા હતો નરેન્દ્ર મોદીજીએ એ સરે શું કર્યું હતું દીવા પ્રગટાવ્યા હતા થાળીઓ પકડાવી હતી કેમ કે દિવાળનો જે પ્રકાશ હોય છે તેનાથી જે નેગેટિવિટી આજુબાજુ હોય છે જે નાના નાના રજકણો હોય છે રોગના જે જંતુ હોય છે તે નાશ પામે છે તો એ પણ એક આગવું મહત્વ છે દીવા પ્રગટાવવાનું તો એટલા માટે આ દિવાળીના તહેવારમાં દીવા પ્રગટાવી અને બધું શહેર પ્રકાશમય કરવામાં આવે છે તો મને ખબર પડી હશે કે તમને હવે દિવાળીના તહેવારનું ધાર્મિક મહત્વ સમજાઈ ગયું હશે આગળનો મુદ્દો લઈએ પ્રકાશનું પર્વ એ મેં વાત કરી એમ કે કેમ પ્રકાશનું પર્વ કહે છે તો કે દિવાળીમાં દીવા ઘરે ઘરે દીવા શણગારીને બધું જગમગીત કરાવી લેવામાં આવે છે દિવાળી પહેલાની તૈયારી દાખલા તરીકે શું કરીએ છીએ ઘર સફાઈ રંગકામ ખરીદી હા તો દિવાળીનો તહેવાર આવે તો એ દિવાળીનો તહેવારની તૈયારી આપણે નવરાત્રી પછી તરત જ શરૂ કરી દઈએ છીએ તમને યાદ છે ને નવરાત્રી પછી મમ્મી તરત જ ઘરના ચાળા પાડશે ઘરની છજલીઓ સાફ કરશે ઘરના વાસણો છે એ માંજશે અને નવા કરી દેશે ઘરની સાફ સફાઈ કરશે જો ઘરમાં રંગ કરાવવા જેવું લાગતું હોય તો નવો રંગ પણ કરાવવામાં આવે છે ત્યારબાદ બાળકો માટે અને પોતાના માટે નવા નવા કપડાં ખરીદવા જાય છે બરાબર છે તો આવી બધી રીતે દિવાળીના તહેવારમાં દિવાળી પહેલાં તૈયારી કરવામાં આવે છે તો આ બધી થઈ વાત દિવાળીના તહેવારની મહત્ત્વની ને દિવાળીના પહેલાંની તૈયારી હવે દિવાળીના કેટલા દિવસો છે કોઈને ખબર છે હા તો દિવાળીના 5 દિવસ છે ઓકે બરાબર છે ને દિવાળી 14 કાળી 14 દિવાળી પછી ભાઈબીજ બેસતું વરસ અને લાભ પાચન આમ કરી અને 5 દિવસમાં દિવાળી ઉજવવામાં આવે છે તો દિવાળી એ મુખ્ય તહેવાર છે તો દિવાળીના દિવસે શું કરે છે હા તો દિવાળીના દિવસે લોકો મીઠાઈ ખાય છે બરાબર છે પોતાના ઘરમાં દીવા પ્રગટાવે છે મીઠાઈ વહેંચે છે અને નાના નાના બાળકો ભૂલકાઓ જે હોય છે
એ ફટાકડા ફોડે છે, તારા મંડળ સળગાવે છે, કોટીઓ સળગાવે છે, ચકરડી સળગાવે છે અને બધા આનંદ ઉત્સાહથી આ દિવાળીના પર્વની ઉજવણી કરે છે. દિવાળીનો જે બીજો દિવસ હોય છે તેને આપણે બેસતા વર્ષ તરીકે ઓળખીએ છીએ. બેસતા વર્ષનું શું મહત્વ છે કે બેસતા વર્ષના દિવસે શું કરે છે, માફ કરો અને ભૂલી જવાની ભાવના બેસતા વર્ષના દિવસે જોવા મળે છે. કે એમાં લોકો એકબીજાને મળવા જાય છે, એકબીજાને મળે છે, ભેટે છે, જો કંઈ આગલા વર્ષમાં ભૂલચૂક થઈ હોય તો એની માફી માગી અને બધા ભેગા થઈ જાય અને હળીમળી અને નવેસરથી પોતાનો જિંદગીનો જે જીવવાની હોય છે તે ફરીવાર શરૂ કરવાનું વચન આપે છે. કેટલાક લોકો તો દિવાળીના દિવસે બેસતા વર્ષથી નવા સંકલ્પો કરે છે કે આજથી હું દરરોજ 5 વાગે ઉઠીશ, હું દરરોજ ચા નહીં પીઉં, હું નિયમિત કસરત કરીશ, હું નિયમિત 2 કલાક વાંચન કરીશ. આવા નવા નવા સંકલ્પો પણ દિવાળીના દિવસે બેસતા વર્ષે કરવામાં આવે છે. તો તમે આ બધું પણ લખી શકો છો, બરાબર છે. ત્યારબાદ આખા તહેવારનો ભાવાર્થ શું રહેશે, તો દિવાળી એ હસી અને ખુશીનો, એકબીજાને મળવાનો અને ખુશીઓ વહેંચવાનો તહેવાર છે. દિવાળી એ આપણો ધાર્મિક તહેવાર છે. દિવાળીના કારણે લોકો એકબીજાને મળે છે, બરાબર છે. દિવાળી પછી ભાઈબીજ, તો ભાઈબીજ જે ભાઈ છે એ પોતાની બહેનના ઘરે જાય છે અને ત્યાં જઈને બહેન એમની આત્મસ્વાગતા કરે છે, એમના ભાઈ માટે નવા નવા જાત જાતના પકવાન બનાવે છે અને ભાઈને જમાડે છે. ભાઈ પણ આ રીતે તેમની માટે કંઈક ને કંઈક ગિફ્ટ લઈ જાય છે. આવી રીતે ભાઈબીજનો તહેવાર પણ સુંદર રીતે ઉજવવામાં આવે છે. અને ત્યારબાદ લગ પાંચમે લોકો જે ઘરે બેઠા હોય છે એ પોતાના ધંધાની નવી શરૂઆત કરે છે. દુકાન હોય તો દુકાન ખોલે છે, પછી નવો વેપાર કરવાનો હોય તો એ ચાલુ કરે છે. તો એ બધું ક્યાંથી થાય છે, લાભ પંચમના દિવસથી થાય છે. આમ દિવાળી આખા વર્ષનો અનેરો અને સૌથી મોટો તહેવાર છે અને તે આપણો ધાર્મિક તહેવાર છે. તો મને આશા છે કે હવે તમને દિવાળીના આ તહેવાર વિશે સરસ મજાની ખબર પડી ગઈ હશે. તો તમારે તમારા શબ્દમાં જે રીતે ફાવે તે રીતે તમારે દિવાળીનો નિબંધ લખવાનો રહેશે. ત્યારબાદ હવે ટૂંક સમયમાં કયો ઋતુ ચાલુ રહે છે, શિયાળો. તો શિયાળામાં કયો તહેવાર આવે છે કોઈને યાદ છે, અથવા તો હમણાં કયો તહેવાર ગયો? વેરી ગુડ. આપણો જેમ હિન્દુઓ જેમ દિવાળીનો તહેવાર ઉજવે છે તેમ ખ્રિસ્તી લોકો પોતાનો જે નાતાલનો તહેવાર હોય તે ઉજવે છે. તે હમણાં જ આપણે રજાઓમાં ઉજવી કાઢ્યો. તો હવે કયો તહેવાર આવવા જઈ રહ્યો છે? યસ, બધાનો ફેવરેટ તહેવાર કયો? ઉત્તરાયણ. તો આપણે ઉત્તરાયણ નિબંધ વિશે પણ ચર્ચા કરી, બરાબર છે. એનું પણ એવું જ છે કે એની પ્રસ્તાવના, તો ઉત્તરાયણ પણ એક આપણો કેવો તહેવાર છે, આપણી સંસ્કૃતિનો આ એક અનેરો આનંદ અને એકબીજાને હળી મળીને ઉત્સાહનો તહેવાર છે. તે આપણા સંસ્કૃતિને આગળ વધારે છે, ઉત્સાહ આપણા લોકોમાં આનંદ વધારે છે. તમને ખબર છે ને, બધાનો ફેવરેટ તહેવાર ઉત્તરાયણ હોઈ શકે છે અને તે શિયાળામાં બધાને આનંદ અને તાજગી આપે છે. ઉત્તરાયણ આબાલ વૃદ્ધ એટલે કે નાનાથી લઈ અને મોટા વૃદ્ધ માણસોને આનંદ આપે છે. તો આવું આપણે પહેલા સ્ટાર્ટિંગમાં લખવાનું રહેશે. તો ઉત્તરાયણનો દિવસ ક્યારે આવે છે, ઉત્તરાયણનો તહેવાર ક્યારે આવે છે? તો ઉત્તરાયણનો તહેવાર 14મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, બરાબર છે. એના માટે દિવસ નક્કી જ છે. જેમ નાતાલ 25 તારીખે ઉજવવામાં આવે છે તેમ ઉત્તરાયણનો તહેવાર 14મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. તો ચલો આગળનો મુદ્દો છે ઉત્તરાયણના દિવસે અને આગલી રાત્રે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આગલી રાત્રે શું કરવામાં આવે છે, કે લોકો દોરી, પતંગો, પછી શું આવે, સેલો ટેપ છે તો એ પટ્ટી મારવાની સાથે, તો આ બધું જ ખરીદી કરવા માટે જાય છે. અને આગલી રાત્રે બધા જ જે પતંગો લાવે હોય એ પતંગોને કિનાર બાંધવા માટે બેસી જાય છે, દોરી પીવડાવે છે. આમ આવી બધી ઉત્તરાયણની ઉજવણી કરે છે. ઘરમાં મમ્મી હશે તો તલના લાડુ બનાવશે, તલની તલ સાકડી બનાવશે, મમરાના લાડુ બનાવશે, બરાબર છે. તો આવી બધું એ આગલી રાત્રે તૈયારી કરી દે છે. હવે ઉત્તરાયણના દિવસે, તો ઉત્તરાયણના દિવસે સવારમાં વહેલા જ બધા જ લોકો ભેગા થઈને ધાબા ઉપર જોવા મળે છે.
કેમ જોવા મળે છે? હા, તો પતંગ ચડાવવા માટે લોકો ધાબા ઉપર સવારથી ચડી જાય છે અને દરેક ધાબા ઉપર હવે તો ડીજે પણ મૂકવામાં આવે છે કે બધા સોંગ પણ સાંભળે અને સાથે સાથે ડાન્સ પણ કરે અને પતંગો ચડાવે છે. એ દિવસે આકાશ કેવું લાગે છે? હા, તો ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી કલર જેવું લાગે છે, કેમ કે ઠેર ઠેર બધે પતંગો જ ઉપર આપણને જોવા મળતી દેખાય છે. તો આવી રીતે આખું આકાશ રંગોથી ભરેલું હોય તેવું લાગે છે અને એમાંય જો કોઈની પતંગ કપાય તો બધા એ કાપ્યો છે ની બૂમો પાડે છે અને અત્યારે તો નવું પીપુડા મોટા ને મોટા લઈ આવે અને વગાડવા બેસી જાય છે. પછી લપેટ લપેટ કાપ્યો છે આવી બૂમો પણ સંભળાય છે. લાઉડસ્પીકર મોટે મોટે થી વાગે છે આગળ અને આવા ઘોંઘાટમાં આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. તો એ દિવસે શું ખાવાનો મહિમા છે? હા, તો એ દિવસે લોકો બોર ખાય છે, શેરડી ખાય છે, તલ સાંકળી ખાય છે અને મમરાના લડ્ડુ અથવા તો ઊંધિયું ખાવાનો પણ ઊંધિયું અને જલેબી ખાવાનો પણ રિવાજ છે. તો આ કેમ ખાવામાં આવે છે? હા, તો અત્યારે શિયાળો ચાલે છે. શિયાળામાં તમને ખબર છે કે બત્રીસું ખાવાનું હોય છે અને એ બધું જો કોઈ માણસ ના ખાઈ શકે તો બધું ભેગું કરીને ઉત્તરાયણના દિવસે ખાવાથી આખું વરસ એમને રોગચાળાથી દૂર રહે છે, એમનામાં તાકાત વધે છે, કમરનો દુખાવો થતો નથી. આવી ઘણી બધી જૂની કહેવતો છે અને એના માટે આ બધું ખાવામાં આવે છે. કેટલાક લોકો પતંગ પકડવામાં પણ આનંદ આવે છે, બરાબર છે? હવે આપણને ચગાવતા ના આવડે તો કરવાનું શું? હા, તો એમને પતંગ લૂંટવાનો પણ આનંદ આવે છે. એ પતંગ કોઈની કપાય એની જ રાહ જોઈ રહે છે. જેવી પતંગ કપાઈને આવે કે દોટ પકડવા માટે લોટ મૂકે છે. ચલો હવે આગળ ઉત્તરાયણનો બીજો દિવસ એટલે આપણે કહીએ કયા નામે ઓળખીએ છીએ? વાસી ઉત્તરાયણ. તો એ દિવસે પણ આવી જ રીતે એને પણ ઉજવવામાં આવે છે અને લોકો પતંગો ચગાવે છે. હવે ઉત્તરાયણ આપણો એક ધાર્મિક તહેવાર છે. કઈ રીતે? તો એ દિવસે આપણે જે ગાય માતા હોય છે તો લોકો જે આપણી સ્ત્રીઓ હોય છે તે ગાયને માતા કહે છે. એ દિવસે ગાય માતાઓનું પૂજન કરવામાં આવે છે, ચાંદલો કરે છે અને તેમને ઘૂઘડી અને ઘાસ ખવડાવવામાં આવે છે. તો આ માટે પણ એ ધાર્મિક તહેવાર ગણવામાં આવે છે. તલના લાડુ છે, સિક્કા મૂકી અને દાન પણ આપવામાં આવે છે. બીજું એનું મહત્વ બીજું એ છે કે એ દિવસે સૂર્ય જે હોય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે છે. આથી ઉત્તરાયણનું બીજું નામ મકર સંક્રાંતિ. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી તેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. તો આમ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બંને તહેવારો લોકો ધામધૂમથી અને આનંદ ઉત્સાહથી ઉજવે છે. તો મને આશા છે કે બંને નિબંધ વિશે તમને સરસ મજાની ખબર પડી ગઈ હશે. હવે અત્યારે કઈ ઋતુ ચાલુ છે કોઈ મને કહેશે? ઓકે, સરસ. કઈ ઋતુ ચાલુ છે? શિયાળાની. તો શિયાળામાં શું થાય છે? હા, ઠંડી લાગે ને અત્યારે તો કેવી ઠંડી પડે છે, બબ્બે ત્રણ ત્રણ સ્વેટર પહેરવાની ઈચ્છા થાય. તો આ જ રીતે જો તમને કોઈ બીજો એવો નિબંધ પૂછાય કે શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે આના વિશે લખો તો તમારે એ પણ લખવાનું રહેશે કે શિયાળાની ઋતુ હોય તો શિયાળાની ઋતુમાં શિયાળાની સવાર જે સૂર્ય હોય છે એ સવાર કેવી હોય છે, સરસ મજાનો શિયાળાની. પહેલા તો ઋતુનું વર્ણન કરવાનું કે ઋતુઓ કેટલી છે? ત્રણ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસું પછી શિયાળાની ઋતુ આવે છે. શિયાળામાં દિવસો ટૂંકા અને રાત કેવી હોય છે? લાંબી હોય છે, બરાબર છે? અને શિયાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ? ગરમ કપડાં, જેમ કે સ્વેટર, મોજા, મફલર, ગરમ ધાબળા, રજાઈ, આ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ. કેટલાક લોકો તો ઠંડીથી બચવા માટે શું કરે છે? તાપણું પણ કરે છે. હવે શિયાળાની સવાર કેવી હોય? તો તાજગી ભરી હોય છે. આપણને તડકામાં બેસવું ગમે છે. લોકો શહેરમાં વહેલી સવારે ઉઠી અને ફરવા એટલે કે જોગિંગ કરવા માટે પણ નીકળી પડે છે. સવારે પોતપોતાના ખેતરમાં જાય અને ખેડૂતો સરસ મજાની ઘઉંના પાકની બટાકા જે હોય તેની ખેતી પણ કરે છે, બરાબર છે? તો આ દિવસે શું કરવામાં આવે છે શિયાળામાં? તો રમતના મેદાનોમાં રમતોની ઋતુ હોય છે એ દિવસે રમતોના મેદાનોમાં બધા લોકો રમતો રમતા જોવા મળે છે. રમત કસરત કરવી શિયાળામાં સારી. તો આ રીતે શિયાળામાં જે કંઈ પણ કરવામાં આવે છે એ
તમે લખી શકો છો ઉનાળામાં જે થાય છે એ પણ તમે લખી શકો છો તો મને આશા છે કે કોઈ પણ નિબંધ પૂછાય જો મેં સમજાવ્યું છે મુદ્દા પ્રમાણે એ પ્રમાણે તમને લખતા આવડે તો તમે કોઈ પણ વિષય આવે તમે જાતે નિબંધ લખી શકો છો મને આશા છે કે તમને હવે નિબંધમાં ખબર પડી ગઈ હશે અને જ્યારે પેપરમાં નિબંધ પૂછાશે ત્યારે પણ તમે હવે લખી શકશો ઓકે